વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયોમાં આપણે સ્વાધ્યાયનો 12મો અને 13મો દાખલો જોશું. 12મો દાખલો જોઈએ. રકમ એવી છે, પૃથ્વી પરથી એક રોકેટ સૂર્ય તરફ છોડવામાં આવે છે. પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે રોકેટ પરનું ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય બનશે? બીજું શું આપે છે, સૂર્યનું દળ આપેલું છે માસ ઓફ સન 2×10³૦ કિલોગ્રામ. જો ના આપેલું હોય તો આપણે યાદ રાખવાનું છે. હા, પૃથ્વીનું દળ માસ ઓફ અર્થ 6×10²૪ કિલોગ્રામ. બીજા ગ્રહોની વગેરેની અસર અવગણો અને કક્ષીય ત્રિજ્યા 1.5×10¹૧ મીટર એટલે આર. કક્ષીય ત્રિજ્યા એટલે સૂર્યની ફરતે જે પૃથ્વી ફરે છે તેના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા. ઇનડાયરેક્ટલી સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આપેલું છે. તો અહીંયા પૃથ્વી છે અર્થ, અને અહીંયા સૂર્ય છે સન. તો પૃથ્વીથી સૂર્ય વચ્ચેનું અંતર એટલું છે સ્મોલ આર. હવે અહીંયાથી એક રોકેટ ધારો કે અહીંયા પહોંચે છે અને રોકેટનું દળ સ્મોલ એમ છે, તેને સૂર્યથી પૃથ્વી તરફ છોડવામાં આવે છે, તો રોકેટ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ ક્યારે શૂન્ય થાય? હવે રોકેટ અહીંયા છે તો પૃથ્વી પણ રોકેટ પર ગુરુત્વાકર્ષણ બળ લગાવશે અને સૂર્ય પણ રોકેટ પર ગુરુત્વાકર્ષણ બળ લગાવશે. એ બંને બળની દિશા વિરુદ્ધ હશે. પૃથ્વી પોતાની તરફ ખેંચે, સૂર્ય પોતાની તરફ, તો બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ. જ્યારે આ બંને બળના મૂલ્ય સમાન થઈ જાય ત્યારે રોકેટ પર લાગતું પરિણામી ગુરુત્વાકર્ષણ બળ કેવું થશે? ઝીરો. તો ધારો કે પૃથ્વીથી રોકેટનું અંતર એક્સ છે. હવે ટોટલ અંતર આપણને આપેલું છે આર. આ એક્સ હોય તો આ અંતર કેટલું થશે? આર માઇનસ એક્સ થાય. હવે આપણે કીધું તેમ કે ગ્રહ પર અથવા સોરી રોકેટ પર ગુરુત્વાકર્ષણ બળ ક્યારે શૂન્ય થાય? કે જ્યારે એફ અર્થ ઇઝ ઇક્વલ ટુ એફ સન, સૂર્ય વડે લાગતું બળ અને પૃથ્વી વડે લાગતું બળ બંનેના મૂલ્ય સમાન થાય, કેમ કે દિશા તો વિરુદ્ધ છે, ત્યારે રોકેટ પરનું પરિણામી ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય થશે. તો એફ ઈ ઇઝ ઇક્વલ ટુ એફ એસ. હવે પૃથ્વી વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ શોધવું હોય તો સૂત્ર એફ ઇઝ ઇક્વલ ટુ જી. કોના લીધે લાગે છે? પૃથ્વીના લીધે, એટલે પૃથ્વીનું દળ. કોના પર લાગે છે? રોકેટ, એટલે રોકેટનું દળ. છેદમાં પૃથ્વી અને રોકેટ વચ્ચેના અંતરનો વર્ગ એફ ઇઝ ઇક્વલ ટુ જી એમ વન એમ ટુ બાય આર સ્ક્વેર હતું સૂત્ર, એના પરથી. અહીંયા જી કોના લીધે લાગે છે? સૂર્યને લીધે, સૂર્યનું દળ. રોકેટ પર લાગે એટલે રોકેટનું દળ. છેદમાં સૂર્ય અને રોકેટ વચ્ચેના અંતરનો વર્ગ એટલે આર માઇનસ એક્સનો વર્ગ. બંને બાજુથી જી કેન્સલ, બંને બાજુથી સ્મોલ એમ કેન્સલ. હવે એક્સ સ્ક્વેર ઉપર લઈને આને નીચે તો એમ ઈ અપોન એમ એસ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અપોન આર માઇનસ એક્સ સ્ક્વેર. હવે એમ એટલે પૃથ્વીનું દળ 6×10², સૂર્યનું દળ 2×10³૦ બરાબર એક્સ, અને અહીંયા શું થશે? આર માઇનસ એક્સ આખાનો વર્ગ, કેમ કે બંનેનો વર્ગ છે. હવે 42 6 એટલે 3×30 ઉપર જાય તો −30, તો માઇનસ +24 −30 એટલે 10⁻⁶ ઇઝ ઇક્વલ ટુ એક્સ આર માઇનસ એક્સ આખાનો વર્ગ. વર્ગ સામેની બાજુ જાય તો વર્ગમૂળ, તો 3નું વર્ગમૂળ √3, અને −6નું વર્ગમૂળ કેટલું થશે? વર્ગમૂળ થાય એટલે ઘાત અડધી એટલે −3 એક્સના છેદમાં આર માઇનસ એક્સ. હવે આ આર માઇનસ એક્સ સામેની બાજુ ઉપર જઈને ગુણાશે, તો અથવા તો −3 હું નીચે લઈ લઉં તો 1000 થઈ જશે. તો અહીંયા એવું લખી શકાય √3ના છેદમાં 1000, −3 નીચે જાય તો +, અને આ બાજુ શું રહી ગયા? એક્સ આર માઇનસ એક્સ. હવે ચોકડી ગુણાકાર, આ અહીંયા ગુણાશે ને આ પેલી બાજુ, તો અહીંયા ગુણાય તો √3R − √3X ઇઝ ઇક્વલ ટુ 1000X. આપણે એક્સ શોધવાના છે. તો ધારો કે જ્યારે પૃથ્વીથી રોકેટ એક્સ જેટલા અંતરે હોય ત્યારે તેના પર લાગતું પરિણામી બળ શૂન્ય થશે. તો એક્સ આપણે શોધવાનું, તો માઇનસ પેલી બાજુ જાય તો પ્લસ, તો 1000X તો હતા જ, વત્તા √3X ઇઝ ઇક્વલ ટુ શું થશે? √3 ઇન્ટુ આર. હવે આમાંથી એક્સ કોમન કાઢો,
અને રૂટ થ્રીની કિંમત મૂકો 1.43. એવું ના કરવું હોય તો તમે 1000 એક્સની સાથે રૂટ થ્રી એક્સ એટલે 1.71 1.72 જેવું થશે બરાબર, તો તેને અવગણો તો પણ ચાલે. 1000ની અંદર 1.71 એડ કરો કે ના કરો કોઈ ફરક પડશે, એટલે આ પદને આપણે અવગણીએ. જો કરવું હોય તો તમે કરી શકો, એક્સ કોમન કાઢો અને 1000 વત્તા √3 એટલે કે 3 નું વર્ગમૂળ 1.73, તો આમાંથી આપણે આને અવગણીએ તો અહીંયા શું આવશે ડાયરેક્ટ 1000x બરાબર √3 × r. તો x બરાબર કેટલા થશે? √3. r ની કિંમત 1.5 × 10^11 એના ભાગ્યા 1000, આપણે 3 નું વર્ગમૂળ 1.73 × 1.5 એટલે એ આવશે 2.60. આ 3 ઘાત, 1000 એટલે 10^3 ઉપર જાય તો -3, 11 માંથી 3 જાય એટલે 10^8 મીટર. તો આન્સર આવશે 2.6 × 10^8 મીટર. હવે એને કિલોમીટરમાં ફેરવો, કિલો એટલે 10^3, તો 3 ઘાત નીકળી જાય એટલે કેટલી હશે? 5 ઘાત, એટલે 2.6 × 10^5 કિલોમીટર. કેમ કે કિલો એટલે 10^3, 3 ને 5 8 ઘાત થઈ ગઈ. તો તમારે પછી લખવાનું કે જ્યારે રોકેટ પૃથ્વીથી 2.6 × 10^5 કિલોમીટર દૂર હોય ત્યારે તેના પર લાગતું પરિણામી ગુરુત્વાકર્ષણ બળ 0 થશે. ચલો નેક્સ્ટ 13મો દાખલો. તમે સૂર્યનું વજન કેવી રીતે કરશો, એટલે કે તેના દળનો અંદાજ કેવી રીતે મેળવશો? સૂર્યની ફરતે પૃથ્વીની વર્તુળાકાર કક્ષાની સરેરાશ ત્રિજ્યા r બરાબર 1.5 × 10^8 કિલોમીટર, એટલે 1.5 × 10^11 મીટર છે. તો સૂર્યનું દળ આપણે શોધવાનું છે. હવે એના માટે સૂર્યની ફરતે જે પૃથ્વી પરિભ્રમણ કરે તો આપણને ખબર છે કે 365 દિવસની અંદર એક પરિભ્રમણ પૂરું કરે, તે અંતર કેટલું આપે? 2πr ને છેદમાં સમય 365. એ બધું કરો અને તેમાં 2πrમાં ત્રિજ્યા મૂકવાની, તો એમાં પૃથ્વીનો તમને ઝડપ મળે v0 બરાબર 30 કિલોમીટર પર સેકન્ડ. અથવા તો રકમની અંદર તમને આપેલું હશે કે પૃથ્વીની ઝડપ 30 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. હવે 30 કિલોમીટર એટલે 10^3 મીટર પર સેકન્ડ, આટલી ઝડપથી પૃથ્વી વર્તુળાકાર માર્ગ પર સૂર્યની ફરતે ભ્રમણ કરે. હવે સૂર્ય કેન્દ્રમાં છે અને વર્તુળાકાર માર્ગ પર પૃથ્વી ફરે છે. કોઈ પણ પદાર્થ વર્તુળાકાર માર્ગ પર ક્યારે ભ્રમણ કરી શકે કે જો એને કેન્દ્રગામી બળ લાગે તો? તો પૃથ્વીને જરૂરી કેન્દ્રગામી બળ એ કોણ પૂરું પાડશે? સૂર્ય પૂરું પાડશે. તો જરૂરી કેન્દ્રગામી બળ બરાબર સૂર્ય વડે પૃથ્વી પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. કેન્દ્રગામી બળનું સૂત્ર mv² / r. તો કોના કોણ ફરે છે? જે ફરે છે તેનું દળ. પૃથ્વી ફરે છે એટલે પૃથ્વીનું દળ, એનો વેગ v0, mv² અને r એટલે એનો વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા. હવે સૂર્ય વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ તો કોણ લગાડે છે? સૂર્ય. કોના પર લાગે છે? પૃથ્વી પર. એટલે સૂર્ય અને પૃથ્વીનું દળ છેદમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર, અને તેનો શું થશે? વર્ગ. હવે આની અંદર આ એક r ઉડી ગયા, બીજું પૃથ્વીનું દળ ઉડી ગયું. હવે આપણે શોધવાનું શું છે? સૂર્યનું દળ એટલે ms, તો એને કરતા બનાવું તો r ક્યાં થશે? ઉપર. તો v0² r અને g ક્યાં આવશે? છેદમાં. ચલો કિંમત મૂકીએ. v0 કેટલા છે? 30 × 10^3 એનો વર્ગ ગુણ્યા r 1.5 × 10^11 છેદમાં g 6.67 × 10^-11. ચલો અહીંયા 3 નો વર્ગ 9 અને 2 મિનિટ એટલે 900 × 3 × 6 1.5 × 10^11 છેદમાં 6.67 × 10^-11. હવે 11 ઉડશે ને, કેમ કે નીચે માઇનસ છે ને ઉપર +11 છે. હવે 900 × 1.5 એના ભાગ્યા 6.67 તો કેટલા આવશે? 202.398 × −11 ઉપર જાય તો +11, તો 11 × 22 ને 6
28 10 ની 28 ઘાત. હવે આ બે પોઈન્ટ આ બાજુ ખસાડો તો કેટલા આવશે 2.02 ગુણ્યા 10 ની 30 ઘાત કિલોગ્રામ. તો આપણને ખબર છે કે સૂર્યનું દળ કેટલું આવે 2 ગુણ્યા 10 ની 30 ઘાત કિલોગ્રામ આવે છે. તો આ થઈ ગયા આપણા સ્વાધ્યાયનો 12મો અને 13મો દાખલો.